આ વિસ્તારના મારા સૌ વડીલ ભાઈઓ, સૌ યુવાન મિત્રો, આપણે બે હાથ જોડીને વંદન કરવા આજે વહેલી સવારથી હું નીકળીને આપ સૌ સમક્ષ આવ્યો છું. આજે કવાટ તાલુકાના હજારો નાગરિકોના સપના સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક અતિ મહત્વની ભેટ આપ સૌ માટે લોકાર્પણ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો. મધ્યપ્રદેશથી 11-12 કિલોમીટર, મહારાષ્ટ્રથી 18 કિલોમીટર અને મારા ગુજરાતમાં બે બોર્ડરથી પહેલા તાલુકો એટલે કે કવાટ તાલુકાને આજે આ નવી સુવિધા ભેટ આપવાનો અવસર મને પ્રાપ્ત થયો. મિત્રો, આ બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ, અનેક દુકાનો અને જે બી કોઈ બસના ડ્રાઈવર કંડક્ટર દૂરથી અહીંયા આવતા હોય તેના માટે રહેવાની વ્યવસ્થા, તમારા સૌ માટે રાજ્ય સરકાર દ્વારા આ વ્યવસ્થાઓ તમે સૌ લોકો કોઈક બીજા તાલુકાઓ સુધી ભણવા માટે જતું હોય, કોઈક નોકરી માટે જતું હોય, કોઈક મારી માતાઓ પોતાના પિયર જતી હોય, આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે ઊભી કરવામાં આવી છે. પરંતુ આની સાથે સાથે આ નવું બસ સ્ટેશન જોઈએ એટલે વડોદરા શહેર અને કવાટ તાલુકામાં કોઈ ફરક નથી લાગતો, પરંતુ વડોદરા શહેરની જેમ આપણે બી સૌ લોકોએ આ કવાટ તાલુકાનું બસ સ્ટેશન એ હંમેશા સ્વચ્છ રાખવાનું છે. નવું બસ સ્ટેશન તો સરકાર બનાવી લે, પરંતુ એ બસ સ્ટેશનને સફાઈ રાખવી જવાબદારી એ માત્ર એસટીના કર્મચારીઓની નથી, એ જવાબદારી આપણા બી સૌ લોકોની છે. એટલે મારી આપને વિનંતી છે કે આપ સૌ લોકો આ નવા બસ સ્ટેશનને નિરંતર સાફ રાખવામાં ત્યાં ઘરેથી લાવેલા ભોજન, નાસ્તો, વેફરના પડીકાઓ, પાણીની બોટલો એ મહેરબાની કરીને બસ સ્ટેશન પર જે કચરા પેટીની વ્યવસ્થા કરી છે તે કચરા પેટીમાં જ નાખજો અને એસટીને તમે સૌ લોકો મદદગાર થજો તેવી મારી આપ સૌ લોકોને બે હાથ જોડીને વિનંતી છે. દાદાની સવારી એસટી અમારી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 1200થી વધારે નવી બસો ગુજરાતના નાગરિકો માટે ચાલુ કરવામાં આવી છે. આજે કવાટ તાલુકાના નાગરિકોને જ્યારે મળવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું આપને જણાવવા માંગુ છું કે અહીંયા દરરોજ 110 બસો અપડાઉન કરશે, 16થી વધારે એક્સપ્રેસ બસો આ બસ સ્ટેશન પર દરરોજ આવશે. એટલે ગણતરી મારીએ તો 126થી વધારે ટ્રીપો કવાટ તાલુકાથી થશે. આ બહુ મોટો વિષય છે. મારા બહેને કહ્યું કે ગુજરાતનો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરનો છેલ્લો તાલુકો, એ જ રીતે હું એવું માનું છું કે આ પહેલો તાલુકો, જેને પહેલા તાલુકામાં જો 110 અને 16 એટલે કે આટલી બધી બસોની વ્યવસ્થાઓ જો મળતી હોય તો આનાથી વધારે કોઈ વિષય હોય જ ના શકે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.